આજથી નવરાત્રી પર્વનો પ્રારંભ થયો છે ત્યારે બુધવારે જામનગરમાં જિલ્લા શહેર કક્ષાના નવરાત્રી રાસ ગરબા ઉદઘાટન સમારોહ યોજાયો હતો। રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ગાંધીનગર દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આ આયોજન કરાયું હતું। આ કાર્યક્રમમાં જિલ્લા અને શહેરના મોટી સંખ્યામાં કલાકારોએ ભાગ લીધો હતો। નવરાત્રી રાસ ગરબા હરીફાઈ અંતર્ગત વિવિધ ગ્રુપ દ્વારા પ્રાચીન અર્વાચીન રાસ ગરબા રજૂ કરવામાં આવ્યા હતા। સ્પર્ધામાં જામનગર જિલ્લાના 40થી વધુ દિવ્યાંગોએ પણ ભાગ લીધો હતો। ચાલુ વર્ષે પણ નવરાત્રી રાસ ગરબા સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે। ચાલુ વર્ષ એટલે કે ભારત આઝાદ થયા એના 75મા વર્ષની ઉજવણી છે, જે અંતર્ગત આઝાદી કા અમૃત મહોત્સવ એના ઉજવણીના ભાગરૂપે જામનગર મુકામે પણ આજે અંદાજિત ગ્રામ્ય અને સિટીમાંથી 17 જેવી ટીમોએ પ્રાચીન અર્વાચીન રાસ અને ગરબા સ્પર્ધામાં ભાગ લઈ અને ખૂબ જ ઉત્સાહથી આ સ્પર્ધામાં ભાગ લઈ અહીંયાથી જે લોકો વિનર થશે એ લોકો રાજ્યકક્ષાએ જામનગરનું પ્રતિનિધિત્વ કરવા જશે। જામનગર જિલ્લામાં અમૃત મહોત્સવ નિમિત્તે ગુજરાત આખામાં એક બહુ સારું અભિયાન ચાલી રહ્યું છે, ત્યારે અહીં જામનગરમાં જિલ્લા રમતગમત અધિકારી કચેરી જામનગર દ્વારા આયોજિત રાસ ગરબામાં આવા નવા આયોજન કરતા રહે અને અમારા જેવા કલાકારોને આગળ જવા માટેની તક મળે એવી અમારી આશા છે।